सदानन्दाम्बोधि स्मितरुचिर पूर्णेन्दुवदन प्रफुल्लाम्भो जन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापारावार श्रितसकलजीवाति सुखदो महाश्रेयो मूर्तिर् जयति स हि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराद्नाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः ॐ श्री हरिकृष्णाय नमो नमः ॐ श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामी नारायण भगवाननी श्री हरिकृष्ण महाराजनी श्री घनश्याम महाराजनी जय। बधाई भक्तों ने थी जय स्वामीनारायण। सदगुरु निष्कुळानंद स्वामी चौसठपदी ग्रंथनी अंदर छेल्ले पद 46 एमां स्वामी एम कहे छे के ऊपरनो देखाव जोईने क्यारेय पण हृदयने हचमचावी ना नाखशो कहता ઉપરના આટા ટોપ ઉપરથી ક્યારેય કોઈને ભગવાનના બહુ મોટા સંત કે ભક્ત ન માની લેશો. સાચા સંતની ઓળખાણ, સાચા ભક્તની ઓળખાણ કરી અને પછી મન, કર્મ, વચન એની આજ્ઞામાં વર્તો. ઉપરનો આટા ટોપ જોઈને ક્યારેય પણ મોટપ ન માનશો. એ કદાચ ગમે એટલો ફૂલાયેલો ને ગમે એટલો બળિયો ને શક્તિશાળી દેખાતો હોય પણ સ્વામી કહે છે કે એની અંદર શક્તિ જ હાજી હોતી નથી. કાનાવાળું વાહન કોઈ દી કોઈને સામે કાંઠે પહોંચાડે નહીં એવી રીતે જેની અંદર સંત અને ભક્તના ગુણ કેળવેલા નથી, જેનું અંદર અને બહારનું જીવન બેની વચ્ચે બહુ મોટો તફાવત છે, એવાનો સંગ કરવાથી આપણા જીવમાં પણ એવા દુર્ગુણો આવે છે. પછી સ્વામી છેલ્લી કડીમાં એમ કહે છે, સુખજીને જળભરત જેવા જે મોટા હતા એને કોને મોટા જાણ્યા હતા? પછી બધાએ પરમાન્યા, જ્યારે આ લોકમાં હતા ત્યારે કોઈ ઓળખી શક્યું નહોતું. પછી ઘણા સમય પછી બધાએ જાણ્યું કે આ તો બહુ મોટા હતા. એમ સ્વામી કહે છે, મોટપ તો એ જ સાચી છે, ભગવાનમાં જોડાઈ રહેવાય, ભગવાનમય રહેવાય, ભગવાનને સાક્ષી રાખીને જીવન જીવાય, જીવ પ્રાણી માત્રમાં ભગવાન જોવાય. આવી રીતની જ્યારે આપણી સ્થિતિ થાય ત્યારે સ્વામી કે એ મોટપ જે છે એ જ મોટપ સાચી છે, બાકીની મોટપમાં કોઈ માલ નથી. આવું સ્વામીએ કીધું. હવે સ્વામી પદ 47માં જળભરત અને સુખદેવજી જેવા મોટા સત્પુરુષો, મોટા મુક્ત પુરુષો, એમની જે મોટાઈ એ સિવાય બીજી કઈ કઈ મોટાઈ છે એ મોટાઈને સ્વામી કેવી ઉપમા આપે છે અને સ્વામી એ મોટાઈને કેવી રીતે ખંખેરી નાખે છે એ આ પદ 47માં સ્વામી લખે છે. એહ વિના મોટાઈ જે અન્ય ખરી તે પણ ખોટી નથી રે, તે તો સુની લિયો સહુજન તે પણ કહું કથી રે. જેમ પંખીમાં મોટેરો ઘૂળ ઝાડમાં તાળ લઈએ રે, જેમ
જડમાં મોટેરો ઝૂડ પશુમાં પાડો કહીએ રે, સર્પમાં મોટેરો તક્ષક વીછી માઠા કરીયો મોટો રે, વીછી માઠા કરીયો વળી રે, એ તો મોટપ દુઃખદાયક સમજો સહુ મળી રે, એમ જાણ્યા વિના જગમાં ઉપાય નથી ઉગર્યાનો રે, કહે નિષ્કુળાનંદ તે ન્યાય માનો કે નવ માનો રે, ખોટી વાત સાંભળી આવી ખોટ દોષ જે બીજાને દેશે રે, પોતે પેટે કપટ રાખી કોટ બાર તો સાધુતા ગ્રેશે રે, છડે કળે છપાડી છીદર વાંકમાં નહીં આવે આપે રે, એમ કરતા જાણશે કોઈ નર તેને ડરાવશે સાપે રે, આની આખ્યાન તેની ઉપર બોલવા નહીં દીએ રે, જેને નથી મહારાજનો ડર તે કહો કેથી બીએ રે, એવા પાપી જે પાપના પુંજ દેખીને દૂર રહીએ રે, કહે નિષ્કુળાનંદ તે સૂજ કહી કહી કેટલું કહીએ રે, કહે નિષ્કુળાનંદ તે સૂજ કહી કહી કેટલું કહીએ રે. સ્વામીએ પદ 47 અને 48માં જે વાતો કરી છે એમાં સ્વામી પદ 47માં એમ લખે છે કે આગળ મેં તમને કીધું કે જળભરત અને સુખદેવજી જેવી મોટાઈ છે એ જ મોટાઈ સાચી છે, જગત ઓળખે એટલે મોટા એવું સ્વામી કે નથી, જગતની પાસે ઓળખાણ શક્તિ કેટલી, જગત ઓળખે ને જગત જાણે ને જગતમાં જેનું બહુ નામ થાય એ મોટા એવું સ્વામી કે નથી. જળભરતને સુખદેવજી જ્યારે આ પૃથ્વી પર હતા ત્યારે કંઈ એનું આ પૃથ્વી પર નામ પંકાયેલું હતું નહીં, શાસ્ત્રમાં જળભરતને સુખદેવજી થયા પછી એની કથાઓ લખાની ને કથાઓ લખાની પછી એમની મોટાઈ બધાએ જાણી. હવે પદ 47માં સ્વામી કહે છે કદાચ મારી આ વાત કોઈને ખોટી લાગે તો હું બીજી બધી મોટપ ખોટી છે, તો સ્વામી કહે ના, એહ વિના મોટાઈ જે અન્ય ખરી તે પણ ખોટી નથી, એ બધી મોટપ એ સાચી છે. આવી ભક્તપણાની મોટપ સંતપણાની મોટપ એ જે મોટપ છે એ આધ્યાત્મિક મોટપ કરતાં બીજી મોટપો છે એ ખોટી જ છે એવું નહીં, એ સ્વામી કે ખરી, હાલો એને સાચી માનો. તે તો સુની લિયો સહુજન તે પણ કહું કથી રે, હવે સાંભળો એ મોટપ છે ખરી પણ કેવી છે, જેમ પંખીમાં મોટેરો ઘૂડ, પંખીની અંદર મોટામાં મોટું કયું પક્ષી તો કે ઘુવડ, પક્ષીનો રાજા ઘૂડ. ઝાડમાં તાળ લઈએ રે, તાળ એકદમ આમ ઊંચે ઊંચું જ જાય, ઊંચું આમ તમે આમ ટોપી પડી જાય જુઓ તો તાડનું ઝાડ, પણ છાંયો કોઈને આપે, મોટાઈ તો બહુ પણ જે મોટાઈ કોઈને છાંયો ના આપી શકે એ મોટાઈ કોઈ કામની નથી, એ મોટાઈ પોતાને મારવા માટે છે. જે મોટાઈ બીજાને છાંયો ના આપી શકે, જે મોટાઈ બીજાને ટાઢક ના આપી શકે, જે મોટાઈ બીજાને ફળ ના આપી શકે, જે મોટાઈ બીજાને માટે ક્યારેય વરસાદની અંદર એને વરસાદથી રક્ષણ કરવારૂપ ના થઈ શકે એ મોટાઈને શું કરવાની, એવી મોટાઈને મેળવીને કરવાનું શું. સ્વામી કે બધી જગતની મોટાઈઓ છે, જગતની મોટાઈઓ. કોઈ પણ વહેલા ભક્તો તમને એમ થાય કે આપણે ક્યાં જગતની મોટાઈ આવે,
આપણને એવો સંકલ્પ થાય ને કે આ સત્સંગમાં બધું માર્યું ધાર્યું થવા માંડે, એ જગતની મોટાઈ આવી ગઈ આપણામાં. આપણને એમ થાય મારું જ ધાર્યું થવા માંડે અને હું ધારું એવું જ બધાય કરવા માંડે, એ આપણી અંદર જગતની મોટાઈનો અંશ આવી ગયો. હા, ભગવાનના માર્ગે જીવને ચલાવવા માટે કઠણ શબ્દ ભગવાનના મોટા પુરુષોને કહેવા પડે. કોઈ આગેવાન સંતો ભક્તો હોય એને ભગવાનના માર્ગે ચલાવવા માટે, પોતાના સ્વાર્થે કરીને નહીં, ભગવાનના માર્ગે કોઈ જીવને ચલાવવો છે એ નથી સમજી શકે એમ. ભગવાનનો માર્ગ સહેજે એને સહજ રીતે નથી સમજાયો, તો એને ક્યારેક થોડાક કડક શબ્દમાં કહે, કઠણ શબ્દમાં પણ કહે, પણ એ જગતની મોટાઈ નથી. જગતની મોટાઈ સત્સંગની અંદર પણ મળે છે જો ધ્યાન ના રાખીએ તો. જગ મોટાઈ એવું નથી કે જગતના થઈને રહીએ તો, સત્સંગમાં પણ જગતના થઈને રહેવાય, સત્સંગમાં પણ જગતના થઈને રહેવાય. એટલે જગ મોટાઈ એ એવી છે, કોઈ મંદિરના મોટા આગેવાન આપણને ટ્રસ્ટી બનાવી દીધા હોય, પાંચ માનસી તો થાય નહીં, પૂજા થાય નહીં, તિલક ચાંદલો થાય નહીં, આગેવાન આપણે ગણાતા હોઈએ. હવે એવો આગેવાન હોય એ 500 માણસને એ મંદિરમાં બધાનો કંટ્રોલ કરે, ભગવાનનોય કંટ્રોલ કરી નાખે, તો એક જગ મોટાઈ છે. વ્યક્તિને ખ્યાલ ન રહે કે મારાથી શું ભૂલ થશે, મારાથી કોઈ દુખવાય છે. જ્યારે જીવને જગતની મોટાઈ લાગુ પડે છે ને જીવમાં, ત્યારે મારાથી કોઈકનું હૃદય તૂટશે એવો એને સંકલ્પ જ ના થાય, મારી વાણીથી કોઈનું હૃદય ભાંગી જશે આવો વિચાર જ ના આવે, મારા આવા વર્તનથી કોઈકને કેટલું દુઃખ લાગશે આવો વિચાર જ ના આવે, ત્યારે જગતની મોટાઈ એને તાળ જેવો, મોટો તો કહેવાયો પણ કેવો થયો, તાળ જેવો, કોઈને ટાઢક ના આપી શકે, કોઈના આધિ વ્યાધિ ઉપાધિના તાપને દૂર ન કરી શકે એવી મોટો પશુ કામની. બીજો જીવ કોઈ ભગવાનનો ભક્ત થરથર ધ્રુજતો જ રહે એવી મોટપ શું કામની. રાતને દિવસ આપણી મોટપને હાચવવાની એ કરવા માટે એને રાતને દિવસ બસ એને મગજની અંદર સતત તનખા જ ઝર્યા કરે, મગજની અંદર એની એમ જ વિચાર આવે, સારું ખુરશી નહીં નાખીએ તો પ્રોબ્લેમ થશે, આવ્યા છે સભામાં જો આમ નહીં કરીએ તો પ્રોબ્લેમ થશે, આવું કામ વર્તીશું તો પ્રોબ્લેમ થશે, આમ બોલીશું તો પ્રોબ્લેમ થશે, સારું આવી રીતે બેહાડીશું કે બેસીશું તો પ્રોબ્લેમ થશે. આવું આપણા જીવન માટે કોઈ ભગવાનના સંત કે ભક્તને સંકલ્પ થાય ને, ત્યારે માનવું કે આપણા ભાગ્ય ફૂટ્યા, આપણા કર્મ ફૂટ્યા, આપણી ભક્તિમાં ખોટ આવી, ખોટ આવી. ક્યારેય પણ મુક્તાનંદ સ્વામીએ 15 વરદાનો જે સત્સંગના માગેલા છે ને, 15 વરદાનોનો અભ્યાસ આપણે ભગવાનના માર્ગે ચાલેલાએ કરવો જોઈએ. સ્વામીએ જે શ્રીજી મહારાજ પાસે 15 વરદાન માગ્યા છે હરિચરિત્રનું સાગરમાં, 15 વરદાનો ઉપર કથા થયેલી છે, એનું શ્રવણ કરીને સ્વામીએ કેવું કેવું માગ્યું છે, સ્વામીએ કેટલા દાસત્વ ભાવથી બધી માગણી કરી છે, કેટલો દાસત્વ ભાવ રાખ્યો છે. જે જે મહાનતાને પામ્યા છે, જે કાંઈ ભગવાનના હૃદયમાં સ્થાનને પામ્યા છે, એ કોઈ ફૂફાડો કરીને પામ્યા નથી, એ કોઈ અહંકારયુક્ત વર્તન કરવાથી પામ્યા નથી. આપણે તો બધાએ ભગવાનને, ભગવાનના મોટા પુરુષોને આધીન છીએ. રોજ દિવ્ય સંતો ભક્તોને મધ્ય રહેવાનું થાય એટલે એના જીવનોથી આપણને પ્રેરણા મળતી હોય, પરંતુ જ્યારે જીવમાં ક્યારેક સ્વતંત્રતા આવે, ક્યારેક કોઈક સ્વતંત્ર રીતે એને કોઈ કાર્યની સોંપણી થાય, ત્યારે જીવમાં આવી મોટપ આવી જાય. અને એ મોટપના કારણે, એ મોટપ તો ગણાય પણ તરત એમ થવું જોઈએ કે જે મોટપ, મારી મોટપ જો બીજાને સુખરૂપ નથી થતી, મારી મોટપ જો બીજાને સુખ, ભગવાન મોટા છે બધાને સુખરૂપ થાય છે, પાપી પુણ્યશાળી જ્ઞાની અજ્ઞાની બધાને ભગવાન સુખરૂપ થાય થાય ને, ગમે એવો આખી જિંદગી ભગવાનને ગાળો દીધી હોય, ભગવાન છે જ નહીં, પણ એ પથારીમાં પડ્યો હોય ને અને કે ભગવાનને યાદ કરે ને, અને જો એને ભગવાન તરત સહાય કરવા આવે અને ભગવાનને પ્રાર્થના કરે ને દિલથી, ભગવાન સાંભળે. દારૂડિયાની પ્રાર્થનાય ભગવાન તો સાંભળે. ભગવાન બધા માટે સમાન રહે,
એટલે બધાને જો અમેરિકા દેશ છે પણ ડોલર ઉપર શું લખે છે, વી ટ્રસ્ટ ઇન ગોડ, અમે ભગવાનમાં વિશ્વાસ રાખીએ છીએ. તો આખો દેશ શું ભગવાનની જે ઈચ્છા છે એ પ્રમાણે જ બધા બધું કરે છે? હા, નીતિ જોરદાર, પણ અમુક જેની સંસ્કૃતિમાં ચાલુ આવ્યું હોય એની અંદર એ બધું કંઈ ભગવાનને બધું જ માન્ય હોય એવું નથી. પણ એ કહે છે ભગવાનમાં અમે માનીએ છીએ, ભગવાનમાં અમને વિશ્વાસ છે, તો ભગવાન એની સહાય પણ કરે છે, બધી રીતે સહાય કરે છે. તો ભગવાનની મોટપ એવી છે બધાને સુખરૂપ થાય છે. ભગવાનના મોટા મુક્તો, ભગવાનના એવા દિવ્ય સંતો ભક્તો, એની મોટપ એવી છે બધાને સુખરૂપ થાય, દુઃખરૂપ ના થાય. પણ આપણને જો જગ મોટા એ લાગુ પડી જાય તો સ્વામી કે આવી એ મોટપને ગણજો એટલે એમાં કોઈ દી હેત નહીં રહે. ગુડના દર્શન થાય ને, ગુડના તો કોક ક્યારું કોક મરશે હું ઘરમાં, એનો અવાજ સાંભળે ને તો એવું કહે કે એનો અવાજ સાંભળાયો, હારું કોક મરવાનું, કોણ મરશે ઘરમાં બોલો. એમ ઘણાય ઘરમાં એવો એવો ઘોઘરાટો પેલા ગોળની જેમ કરતા હોય ને, તો ઓલા દહ હોય ને એમાંથી કોકને થાય કે આજે હારું આપણામાંથી કોક મરવાનો. એ ગોળ જેવી મોટાઈ. એક એક દાદા મળ્યા હતા વર્ષો પહેલાં મને, કે સ્વામી હું પ્રોફેસર હતો કોલેજમાં. મેં કીધું બહુ સારું, અત્યારે હું કરો છો? સ્વામી સાચું કહું ને, પ્રોફેસર હતો ને રાજદૂત લઈને જતો, અને રાજદૂત લઈને જવું ને આમ કોલેજમાં કોઈ છોકરો બહાર ના ફરકે, અને ગામની અંદર આમ પહેરું ને તો ગામના બધા છોકરા અંદર જતા રહે, આટલો પાવર હતો. અત્યારે છોકરાની વહુ આગળ કંઈ હાલતું નથી ને છોકરાના છોકરા આગળ કંઈ હાલતું નથી કે, ત્યારે મને રાજદૂતને બધો પાવર યાદ આવે. મેં કીધું દાદા કોઈ પાવર રહેતા નથી, અહીં તો એક ભગવાનના પાવર, દાસત્વનો પાવર, બે હાથ જોડવાનો પાવર, એ એક જ પાવર સદાય એ ખરખો રહે છે. દાસત્વના પાવરને કોઈ દિવસ નુકસાન નથી થતું, બે હાથ જોડવાના પાવરને કોઈ દિવસ નુકસાન નથી થતું. થોડું ભૂલી જવું, છોડી દેવું, હમાઈ જવું, જતું કરવું, એવા એવા જે કાર્ય છે ને એને કોઈ દિવસ નુકસાન નથી થતું. એમાં કોઈને ખોટ ગઈ નથી, એમાં કોઈ દિવસ મંદી આવી નથી, એમાં તેજી જ રહે, સત્સંગમાં રોજ તેજી રહે એમાં. પણ મારું ધાર્યું ને હું સ્વતંત્ર રીતે આમ કરું, આ કરું, મારે આવું હાલવું જોઈએ, આવા બધા વિચારો ને સંકલ્પો એ બધું છે ને, એટલે દાદાના રાજદૂત જેવું જ થાય. દાદાના રાજદૂત જેવું આપણે જીવ, આપણી તાકાત કેટલી, એક શેકેલો પાપડે હરખો પચાવી નાખીએ એવા હોઈએ, ભગવાનને મોટાની કૃપાથી નભ્યા જતા હોઈએ, આપણી તાકાતની આપણને ખબર હોય કે હું મચ્છરિયા જેવો જીવ, એમાં હું હું બહુ કંઈ જાજુ કરી દઉં. હા, બસ સુખેથી ભગવાનની આજ્ઞામાં રહીને દાસનો દાસ થઈને ભજન કરી લઉં, કામ પૂરું થઈ જાય બસ. સ્વામી આપણી અંદર દાસત્વ સદાય રહે છે તો ખરું, પણ કોઈ દિવસ જતું ના રહે, કારણ કે જોખમ જ જાય ને. આપણી પાસે પથરા હોય ને હીરા હોય તો ચોરી થાય તો શાની થાય? હીરાની થાય, પથરાની કોઈ ચોરી ના કરે, પથરા તો બે વધારે મૂકી જાય, પણ હીરાની ચોરી થઈ જાય. એમ આપણી પાસે જેટલું દાસત્વ છે, જેટલું નિર્માનીપણું છે, જેટલું સરળપણું છે, જેટલું પારદર્શકપણું છે, જેટલું જતું કરવાપણું છે, જેટલું ભૂલવાપણું છે, જેટલું છોડવાપણું છે, એ બધું જ આપણી પાસે હીરા છે, હીરા. અને જે આપણને બીજા બધા સંકલ્પો થાય ને જગતની અંદર, આમ આમ આમ, એ બધા સંકલ્પો પથરા છે. એ પથરાને કાઢીને હીરાને ભરવાના છે. હવે ધ્યાન ના રાખીએ તો ઓલા હીરા જતા રહે અને પથરા રહી જાય. આપણે ખાલી આમ જ જોતા હોય, વજન કેટલું છે, બે કોથળીઓ હોય, એકમાં હીરા હોય ને એકમાં પથરા હોય, પછી આમ ઉછે ઉચક્યા કરી, હા વજન તો છે, વજન તો બરાબર છે, માલ બરાબર છે, માલ બરાબર છે, પણ એમ કરતાં કરતાં પહેલાં આમ તો હીરા કોક કાઢતો જાય, એક એક ઝોકું આવે ને કોક હીરા કાઢતો જાય, અંદર પથરા મૂકતો જાય. માયારૂપી સોની મહારાજે કહ્યું, જેવી પારસી કરીને, હિન્દુસ્તાની શબ્દ શ્રીજી મહારાજે વાપર્યો છે વચનામૃતમાં, મધ્યના 55માં સોનીનું પેઢીનું વચનામૃત, બહુ સરસ વચનામૃત છે, સાધક માટે રાતને દિવસ અનુસંધાન રાખવા જેવું વચનામૃત. મહારાજ કે પેલો સોની પારસી કરીને, જેમ ખબર ના પડે એમના સ્ત્રી છોકરા સોનું ચોરી લે, એવી રીતે આ ધર્મ જ્ઞાન ભક્તિ વૈરાગ્ય દાસત્વ આ બધા હીરા આપણે આમ ભેગા કરે ને કૃપાએ કરીને રાજીપાએ કરીને બધું લૂંટી લે,
કોઈ ભગવાનની પ્રસાદીની સાકર આપણને મળી હોય, અભિષેકની કોઈ ગુરુજી જેવા મોટા પુરુષના હાથની મળી હોય, સંતોના હાથની મળી હોય અને સાકર આપણે સંઘરી રાખી હોય, બરાબર, અને સાકર હંઘરી તો રાખી પણ સાકરને રાખી ખુલ્લી, ના કોથળીમાં ભરી ના પેક કરી, અને ભારત જેવો દેશ હોય અને ગામડાનું ઘર હોય અને સાકર ખુલ્લી હોય તો મકોડાને કીડીઓ તો વનતેડે આવે. હા, આપણે કંઈક મૂકી જ છે ને, મૂકી જ છે ને, તો છ મહિના પછી જાઓ તો વાડકી જ મળે ખાલી, બાકી ખાકર પૂરી થઈ ગઈ હોય. એવી રીતે આપણે રાજીપાથી ભેગા કરેલા દાસત્વ, ધર્મ, જ્ઞાન, ભક્તિ, વૈરાગ, એ બધું સરળપણું, થોડા વિચારો સારા, આ બધી હાકરને આ માયાના મકોડા ખાઈ જાય. એ ન ખાઈ જાય એટલે સ્વામી આ બધી આપણને ટકોર કરે છે કે તમને હું કહી દઉં કે જે ખરેખર જળભરતને સુખદેવજી સિવાયની જે મોટપ છે એ મોટપ કેવી છે. તમે જો એવું માનતા હો કે જગત મને જાણે તો એ તો જગતની મોટાઈ છે, એમાં કોઈ માલ નથી. અને જગ મોટાઈ જ છે. આપણને કંઈ પણ સંકલ્પમાં એમ થાય, વિચાર આવ્યો, આપણે માની લો દાન કર્યું ને આપણને વિચાર આવ્યો કે મને કોઈ પાંચ હરિભગત જાણે, એ જગતની મોટાઈ થઈ ગઈ. આપણે સારી વાત કરીએ છીએ, સારું કીર્તન ગાઈએ છીએ, સારું કંઈ પણ કરીએ સત્સંગમાં, આપણને એમ થાય બધાય જાણે, બધાય જાણે, ત્યાં એ જગ મોટાઈ થઈ ગઈ. પણ આપણને એમ થાય કોઈ જાણે કે ન જાણે, પણ મારા ભગવાન જાણે, મારા મહારાજ જાણી લે, બસ ભગવાને જાણી લીધું મારા મોટા ભાગ, ભગવાન રાજી થઈ ગયા, બસ બહુ થઈ ગયું. આટલું જો થાય તો એ જગત મોટાઈ ના બને, નહીં તો એ જગ મોટાઈ બની જાય. કહો એવું થાય. દેખી જેમ પંખીમાં મોટેરો ઘૂડ ઝાડમાં તાળ લઈએ રે, જેમ જળમાં મોટેરો ઝૂડ, મોટો મગર હોય ને પાણીમાં, મગર કે હું સૌથી મોટો, તો શું કરે એ, જેમ નજીક જાય ને ત્યાંથી ઓલું પ્રાણી ભાગે. એવી મોટપ શું કામની, તમે જેની નજીક જાઓ એ ભાગે, જેની નજીક જાઓ, કારણ કે ઓલાને એમ થાય કે આ મગરમચ્છ મને આખે આખો ખાઈ જશે, એવું ના હોય. મોટપ તો છત્ર જેવી જોઈએ, મોટપ તો પોષણ આપવાવાળી જોઈએ. એક મા પોતાના દીકરાને જેમ ધાવન આપીને બાળક ઉછેરે છે, મોટપ એવી જોઈએ, જે આપણને મોટા પુરુષ ગુરુજી જેવા મોટા સત્પુરુષોમાં, એવા મોટા દિવ્ય સંતો ભક્તોમાં જોવા મળે, જે પોષણ આપે, પોષણ આપે, છત્ર થાય, કવચ થાય, માં થાય, એવી રીતે જે થાય ત્યારે મોટપ સુખદાયક બને છે, બાકી બધી મોટપ દુઃખદાયક. જેમ જળમાં મોટેરો ઝૂડને પશુમાં પાળો કહીએ, બોલો, જન્મે ત્યારથી પાળો, તે મરે ત્યાં સુધી પાળો જ. પાળો આ મોટો જબર હોય, આ મોટો થાય ને તો જબરો મોટો થાય, એની કિંમત હું, અને મહારાજે પાળાને યાદ કર્યો છે વચનાવૃતમાં, કાર્યને નવમામાં યાદ કર્યો છે, પાળા ખારનું વચનાવૃત, એનું હેડિંગ જ લાગ્યું પાળા ખાર. હવે આ પાળો મોટો બહુ પણ ખારી લોય જબરો, પાળાને જો એક વખત છંછેડ્યો હોય ને કોઈ તો એ ભૂલે નહીં. ગુરુજી એક હરિભગતનો દ્રષ્ટાંત આપે છે કે વરતાલ દૂધ લઈને જતા ભગત, અને એક પાળો રસ્તામાં બેઠો હતો અને થોડુંક જ ભગતે આમ ખાલી આમ એને કર્યું, હટ એટલું કર્યું હશે, ખરેખર ધ્યાનમાં રાખ્યા અને બે વર્ષ પછી વેર લીધું. બોલો, બે વર્ષ પછી વેર લીધું. હવે આ પાળો મોટો તો ખરો, પણ આની મોટપ કોને કામની. સ્વામી કે જગતની જેટલી મોટાઈ હોય એને તમે પાળા જેવી જાણજો, એને તમે ગુવડ જેવી જાણજો, એને તમે તાળ જેવી જાણજો, સર્પમાં મોટેરા તક્ષક. પરીક્ષિત શું કરવા, ભાગવતની કથા, સુખદેવજીને ખોળવા નીકળ્યા, તક્ષકનો દંશ થવાનો હતો, ઝેરીમાં ઝેરી સાપ તક્ષક. હવે તક્ષક આવવાનો હતો એનો ભય પરીક્ષિતને, એવા તક્ષક જેવો મોટો સાપ, એનાથી કોને સુખ થાય. વીછીમાં ઠાકરીઓ વળી રહે, વીછી હોય ને એમાં ઠાકરીઓ વીછી સૌથી મોટો, અને ડંખ મારે એટલે પૂરું કરી નાખે, પણ એની મોટપ શું કામની. જે બીજાને એ તો મોટપ દુઃખદાયક સમજો સૌ મળી, સ્વામી એ સમજાવે છે આવી બધી જ મોટપ દુઃખદાયક છે. જેનાથી બીજાને ત્રાસ થાય એવો તમામ સ્વભાવ છોડીએ,
કોઈ જીવ પ્રાણી માત્રને આપણાથી કેટલો ત્રાસ થાય છે એની આપણને ખબર હોવી જોઈએ નથી ખબર, એ આપણી મૂર્ખામી છે, આપણી મૂર્ખામી છે. આપણને ખ્યાલ હોવો જોઈએ કે મારા આવા વર્તનથી, મારી આવી વાણીથી, મારા આવા બેસવાથી, મારા આવા ઉઠવાથી કોઈને ત્રાસ થાય છે, કોઈને દુઃખ થાય છે, કોઈનું હૃદય વિંધાય છે. તો એ જગ્યાએ આપણે એવી રીતે વર્તવું પડે. પણ પછી આપણે વિચારે ના ના હું જ બસ હું તો જે કરું એ બરાબર કરું, ના એ ખોટું છે. એ પ્રકારની મોટાઈઓ સ્વામી કે એની અંદર ક્યારેય પણ આસક્તિ ન કરતા, એમાંથી દૂર રહેજો. દાસના દાસ થવામાં સ્વામી કે માલ છે એવું સ્વામી આપણને સમજાવે છે. ક્યારેય પણ આપણે ભૂલથી આ રસ્તે ચડી ના જઈએ, કારણ કે સત્તા, મોટા શહેરનું સેવન એ જીવને બગડવાનો હેતુ છે, સ્વામીએ કીધું છે. સત્તા એ સત્તા એ મોટપ જ છે ને, ગોપી ભટ્ટને મોટપ આપી મહારાજે, નરનારાયણ દેવનું મંદિર અમદાવાદનું થયું અને ગોપી ભટ્ટને મોટપ આપી, સોનાની ચાકડીએ ચડીને ભાઈ આવવા માંડ્યા. બોલો શું પટકો બટકો નાખીને સોનાની દેવ સામે ચાકડીએ ચડીને આવે, આરતી કરીને છૂટા, થાળવારો જુદો, પછી તો પૂજારી જુદો રાખ્યો પગારદાર, છોકરા રમે મંદિરમાં, જેટલું આવે પૈસો જે કાંઈ સંપત્તિ આવે બધું ઘરમાં. આ બધું કરાવ્યું કોને? જગતની મોટપે કરાયું. જગતની મોટપ જ્યારે આવે ને ત્યારે આપણને ભગવાનનો કોઈ ભક્ત હોય, ભગવાનના કોઈ સંત હોય, ત્યાગી ગૃહી કોઈ પણ હોય, ગરીબ સ્વભાવના છે, એની આપણને ગણના ના રહે, એની વેલ્યુ ના રહે, એના પ્રત્યે આપણને કોઈકની અંદર ઓછી આવડત હોય, ઓછી બુદ્ધિ હોય, એ ન કરી શકતા હોય કદાચ, એ જેટલું કાર્ય આજનો યુગ કરી શકે એટલું ન હોય, પણ એના પ્રત્યેનો અહોભાવ, સાચી મોટપ તો એ જ છે પોતાના હૃદયમાં ભગવાનને ધારીને પોતાનું જીવન અખંડ સાક્ષી રાખીને જીવે અને બીજાની અંદર ભગવાન અખંડ રહ્યા છે. રખે મારાથી કોઈનું હૃદય દુભાય તેમાં રહેલા ભગવાન દુખાય, આવા વિચારથી જે જીવી રહ્યો છે, જીવી રહ્યો છે. હા, પાજી પડાવની છાયામાં ના ડબાવું, ભગવાનનું ઘસાતું બોલે, કોઈ મોટા સંતનું ઘસાતું બોલે, ભક્તનું ઘસાતું બોલે, મહારાજ કે એના વેન ઉપર વેન લાવું, હૃદય વિંધાઈ જાય એવું કહી દો, વાંધો નથી ત્યાં. પણ ભગવાનના રૂડા સંતો ભક્તો એની આગળ તો દાસ થઈને રહીએ, એમાં એમાં જ માલ છે, એમાં જ સુખ છે, એની અંદર જ હૃદયમાં અહોહો. આપણને જીવનમાં એટલું તો થશે ને કે એ મારાથી જેટલું બન્યું એટલું મેં કોઈને ક્યારેય દુખાવવા પ્રયત્ન નથી કર્યો, મેં કોઈને સહન કરાવવા પ્રયત્ન નથી કર્યો, મેં સહન કરી લીધું છે, મેં કોઈને છોડું જતું કરવા માટે પ્રયત્ન નથી કર્યો, છોડ્યું છે. હે મહારાજ, મને જેટલી ખબર પડી કે મારે આટલું છોડવું પડે મેં એટલું છોડ્યું છે, જેટલું જણાયું એટલું છોડ્યું છે. તો એનો અંદર આપણને અંતરની અંદર એનું સુખ કેટલું હોય, જ્યારે કદાચ થોડું સહન કર્યું ત્યારે ચોક્કસ થોડુંક આમ ગ્લાની થાય, પણ પછીથી એનું સુખ બહુ હોય. જેવી રીતે ધારના પારણા કરીએ ને તો ધારનું હોય ને ઉપવાસ હોય તો કોને ગમે? એક બાજુ પર સરસ મજાનો ઉત્સવ હાલતો હોય ને 10 પ્રકારના મિષ્ટાન હાલતા હોય ને સરસ ફરસાન હાલતું હોય ને આપણે ધારનું હોય તો શું મજા દાદા? ઉત્સવ ગમે એટલો સારો થાય તો હોય કે કંઈ મજા ના આવી, સારું આટલું સરસ સરસ હતું ને ધારનું ક્યાંથી આવ્યું? એવું થાય ધારનું ક્યાંથી આવ્યું? એના કરતાં ગુરુજીએ કેવી દયા કરી કે ચાલો ભાઈ સેવા કરો છો હમણાં, સેવા જ કરો પછી બધું. તો એ આપણે જોયું, હવે આ ધારનું આવ્યું ને ઉપવાસ આવ્યો તો આપણને શું એમાં સુખ? પણ ધારનું કર્યું, ધારણા પારણા આપણે મન રાખીને કર્યા, ચાંદ્રાયણ કરતાં હવે 4 જ ગોળા જમવાના કે ઋષિજાને 3 ગોળા, તો પેટ તો માગે જ, કારણ કે રોજ તો વધારે જમતા હોઈએ. ભલે થોડા દાડા દુઃખ થાય પણ મહિનો પૂરો થાય પછી કેવું થાય? હા, મારાથી વ્રત થઈ ગયો એમ થાય ને, એનું સુખ કેટલું આવે? પેલું સહન કર્યું પણ એનું સુખ મહિના પછી બહુ આવે. એકટાણું કરવાનું હોય અથવા તો માળા કરવાની હોય, ચાલો 150-200 દંડવટ કરવાનો નિયમ આપણે રાખી લીધો, સારું દંડવટ કરતાં તો તૂટી તો જઈએ, પરસેવોય પડી જાય ને બધું દુખવા માંડે, એક વખત તો 2-5 દાડા તો શરૂઆત કરીએ તો, પણ પછી રોજ દંડવટ થઈ જાય અને 1 વર્ષ દંડવટ કરીએ ને પછી એમ થાય હાશ મહારાજ તમે મને આટલું કરાવ્યું, મારાથી આ થઈ ગયું, પ્રભુ મારી પર કૃપા કરી તો આટલું થઈ ગયું, એનો રાજીપો કેટલો થાય આપણને, પછી આપણા અંદરમાં સુખ કેટલું. એવી જ રીતે
કોઈ પણ વાટાઘાટની અંદર આપણું દાસત્વ છે ને એમાં આપણે કદાચ થોડું જતું કરવું પડે, છોડી દેવું પડે. આવું બધું થાય જ ને, ભેગડા રહે ત્યાં એવું જ થાય ને. એક વાઘ થાય તો બીજાને શું થઈ જવું પડે? બકરી. એક વાઘ થાય, વાઘ બકરી ચા નથી આવતી, આવે છે ને? એ વાઘ બકરી ચામાં શું હોય છે? એ વાઘ બકરી શું શીખવાડે છે? કે એક વાઘ થાય તો બીજાને શું થઈ જવાનું? બકરી થઈ જવાનું. એ બકરી થઈ જાઓ એટલે વાંધો આવે. હવે ક્યારેક બકરી વાઘ થાય તો પછી જે વાઘ થયો એને શું થઈ જવાનું? બકરી થઈ જવાનું. એટલે વાઘ બકરી ચાનો અર્થ એવો છે કે ભાઈ તમે સંપીને રહો. ક્યારેક કોકની અંદર વાઘપણું આવે, કારણ કે બધું ગયા જન્મનું બધું જતું તો ના રહ્યું હોય ને, અંશો હોય, અંશ કામ કરતો હોય. ક્યારેક વાઘનું સ્વરૂપ આવે, કંઈક સ્વરૂપ આવી ગયું તો આપણે બકરીનું સ્વરૂપ ધારણ કરી લેવાનું. કે અત્યારે પછી જો હામાહામી વાઘ થાય તો પતન થાય. મારો કહેવાનો અર્થ એટલો છે, સ્વામી આપણને એટલું કહે છે, જગતની મોટાઈ એમ જાણ્યા વિના જગમાં ઉપાય નથી ઉગર્યાનો રે. જે જગતની મોટાઈને દુઃખદાયક નથી જાણતો, સ્વામી કે ડૂબવાનો, ડૂબવાનો ને ડૂબવાનો જ. જગતની મોટાઈને સુરતના પાયખાના જેવી જાણવી. સુરતનું પાયખાનું છે, એમાં ગંધ જ હોય. એમાં કોઈ દી હારું કોઈનું થયું નથી તો આપણું ક્યાંથી થાય? આજ દિવસ સુધી જેટલા છે એકેયનું હારું થયું નથી, એકેયને સુખ થયું નથી. જેટલા જગતની અંદર બહુ મોટા મોટા નામે પ્રખ્યાત થયા ને આધ્યાત્મિકતા વિના, એવાનું લિસ્ટ કાઢવામાં આવે ને તો એ મરતી વેળાએ દુઃખ જ હોય એને. કારણ કે એને તો જગ મોટા. હવે જગતમાં આપણે મોટા થઈ થઈને કેટલાક થશું? હાલો લિસ્ટ કરવા બેસીએ તો અત્યાર સુધીમાં એક જ સેક્શન હોય કે ભાઈ આ સેક્શન, તો એની અંદર મોટા થયેલા કેટલા હજારો પૂર્વે થઈ ગયા. આનાથી આ મોટો થયો, એનાથી આ આવો થયો, આવો થયો, આવો થયો, તો કેટલા બધા. અત્યારે કોઈ ડૉક્ટર કે હું સ્પેશિયાલિસ્ટ છું, તો સ્પેશિયાલિસ્ટો ડૉક્ટર હોય અને એનું લિસ્ટ કાઢવામાં આવે તો કેટલા નીકળે? હાર્ટના સ્પેશિયાલિસ્ટનું લિસ્ટ કાઢવામાં આવે આખી દુનિયામાંથી તો હા, તમે એક તાલુકાના અંદર મુખ્ય હો તો લાગે કે ભાઈ તમે છો, પણ આખા દુનિયાનું કાઢવામાં આવે તો કયા નંબરે આવે સ્પેશિયાલિસ્ટનો નંબર, ગમે તે યુનિવર્સિટીમાં ભણેલા હોય તોય. અને જે અત્યારે દુનિયાનો ખ્યાતનામ પહેલામાં પહેલા નંબરે જે ગણાતા હશે, તો ભવિષ્યમાં એનાથી આગળ કોઈનો નંબર નહીં આવે, આવવાનો જ. પરિવર્તનશીલ દુનિયાની અંદર આપણે જ્યાં ઊભા છે ત્યાંથી આપણાથી હજારો ગણા આગળ પણ ઊભેલા હતા, આજે પણ છે અને ભવિષ્યમાં પણ રહેવાના જ. ત્યાં એ મોટાઈ એકેય કામની નથી. પણ એક વાત નક્કી છે, અક્ષરધામના અનાદિ મુક્તની જો પદવી મેળવી લીધી ને તો એ મોટપ મેળવ્યા પછી એકેય મોટપ રહે નહીં. એ મોટપ એવી છે, એ મોટપ મેળવ્યા પછી શાશ્વત મોટપ છે. અને એ મોટપ આવે છે દાસના દાસ થઈ. ગુરુજીનું જે સૂત્ર છે ને, દાસના દાસ થઈને મારે લોયાધામની સેવા કરવી છે, એમ દાસના દાસ થઈ મહારાજ ગુરુજી જેવા મોટા સત્પુરુષ સંતો ભક્તો એની આગળ સરળપણે વર્તી, એટલે એ મોટપ મહારાજ આપે છે. એ મોટપ મેળવાથી નથી. જગતની મોટપ મેળવી શકાય ગમે તે રીતે, આંટી ઘૂંટી કરીને મેળવી લેવાય, પણ ભગવાનની મોટપ તો ભગવાન સ્વયં આપે ત્યારે મળે છે, એમને એમ નથી મળતી. એ જે ગુણ છે એ ભગવાન સ્વયં આપે છે, મોટા પુરુષો સ્વયં આપે છે. એવા સંતો ભક્તો જેમાં એ રહેલું છે એની કૃપા થકી એ મેળવાય છે. એ મોટપ કૃપાની છે અને ઓલી મોટપો બધી નુકસાનકારક છે. માટે ભગવાનનો ભક્ત એમાંથી હંમેશા ઉદાસ બને, એટલે સ્વામીએ આ બધી એને ઉપમાઓ આપી, ડિગ્રી આપી છે. એમ જાણ્યા વિના જગમાં ઉપાય નથી ઉગર્યાનો રે, કહે નિષ્કુળાનંદ તે ન્યાય માનો કે નવ માનો રે. સ્વામી કે આ સિદ્ધાંત છે, તમારે માનવું હોય તો માનજો અને ના માનવું હોય તો કાંઈ નહીં, ના માનતા. મોટા મુક્તો એ ચરિત્રો કર્યા જ છે ને, અક્ષરાનંદ સ્વામીને વર્તાલના મહંત કર્યા તો ચૈતન્યાનંદ સ્વામી જવા તૈયાર થઈ ગયા. ચૈતન્યાનંદ સ્વામી જવા, કારણ કે અક્ષરાનંદ સ્વામીને સાધુ કર્યા મહારાજે અને તરત જ વર્તાલના મહંત કર્યા, તરત જ. હવે ચૈતન્યાનંદ સ્વામી પરમ ચૈતન્યાનંદ સ્વામી તો બહુ જૂના સાધુ, હવે મહંત આમને હાવ આમ કર્યા ને તરત મહંત કરી દીધા, તારું લાગી તો આવે જ ને, તો આ તો મુક્ત હતા, એમના ચરિત્ર છે. તો પરમ ચૈતન્યાનંદ સ્વામી જવા તૈયાર થયા. વિચારો, પૂછ્યું કેમ જાઓ છો મુક્તાનંદ સ્વામી બધાએ, તો કે આ મહારાજે હા બાજુ આજે આવેલો નવો ને એને સાધુ કરીને તરત મહંત કરી દીધો અને અમે આટલા વિદ્વાનને આટલું આ ને અમને કાંઈ નહીં,
એ કઈ મોટપ છે? જગતની મોટપ છે. સત્સંગમાં પણ જગતની મોટપ આપણે લઈ શકીએ છીએ. આપણા હૃદયમાં જ્યાં સુધી જગત રહ્યું છે ત્યાં સુધી આપણને જગતની મોટપ વાલી લાગશે. આપણા હૃદયમાં જેમ જેમ ભગવાન નિવાસ કરશે એમ આપણને ભગવાનની મોટપ વાલી લાગશે. ઓળખ્યા કરવું, રોજ ઓળખ્યા કરવું, રોજ ઓળખાણ કરવી, રોજ ઓળખાણ કરવી. ઘણી વખત સદગુણોના પ્રભાવમાં આપણે જગતની મોટાઈ તરફ જતા રહેતા હોઈએ, ખબર ના પડે. તો જે સદગુણોથી ભગવાનની મોટાઈ તરફ જવાનું છે, કે ભગવાનના અનાદિ મુક્તો જે છે એના જેવી મોટપ, એ અક્ષરના મુક્તો અખંડ ભગવાન સામું જોઈને બેઠા છે અને જે સુખ ભોગવે છે, જેને કોઈ પ્રકારનું ક્યારેય વિઘન આવતું નથી, એ મુક્તની પંક્તિને હું ક્યારે પામું? આ દેહને મૂકીને એ મુક્તની પંક્તિને ક્યારે પામું? એનો અર્થ એમ છે કે આ દેહ ભાવના આવા ભાવોને કાઢીને એ મુક્ત ભાવમાં જીવતો હું ક્યારે થાવ? આવા કોઈ પણ પ્રકારના બંધનો મારી માટે બંધન ન બને એવો હું કે દિવસ બની જાઉં? એવા વિચારોમાં જે મંડ્યો રહે એને આ મોટપ ક્યારેય લાગુ પડે, ક્યારેય નુકસાન ના કરે, નહીં તો નુકસાન કરે. અને ધીરે ધીરે આવે, ખબર ના પડે. આપણે દાસના દાસ થઈને સેવા કરતા હોય ને, પછી જેમ જેમ આપણી ગણના થાય, દાસના દાસ થઈને સેવા કરીએ, ભક્તિ કરીએ, ભજન કરીએ, એટલે આપણી ગણતરી થતી થાય, અને ગણતરી થતી થાય ને પછી આ બધો તક્ષક ને બધા સ્વરૂપો પછી પ્રગટ થાય. ધ્યાન ના રાખીએ તો એ આવી જાય આપણા મોરામાં. એટલે નિષ્કુળાનંદ સ્વામી તો એટલી સરસ આ વાતો કરી છે કે આપણા અંતરની અંદર રહેલી કેટલી પ્રકારની ખોટી અભિલાષાઓ એને સ્વામી ચકરા ચૂર કરી નાખે છે, હાવ ચૂરણ કરી દે છે. એવા દયાળુ છે મોટા પુરુષા સ્વામી. કે ખોટી વાત સાંભળી આવી ખોટ દોષ જે બીજાને દેશે. સ્વામી કે કદાચ કોઈ દોષ કપટ રાખતો હોય અને દોષ બીજાને દેશે, બહાર તો આમ ભક્તપણું ને સાધુપણું ગ્રહણ કરે, પણ અંદર એવું ના હોય, છડે કડે છપાડી છીદર વાંકમાં નહીં આવે. એવી રીતે છળથી ને કળથી પોતાના છિદ્ર છુપાવી દેશે, વાંકમાં ક્યારેય સ્વામી કે નહીં આવે. અને જો કોઈ વ્યક્તિ જાણી જશે કે આના આવા છળ કળ છે તો એને સાપથી ડરાવશે. સાપથી ડરાવશે એટલે એને કહેશે કે આવું કરવાથી આમ થાય ને જીવનો નાશ થઈ જાય ને, આમ કરીને પણ એનો પોતાનો ગુનો છુપાડશે. આની આખ્યાન તેની ઉપર બોલવા નહીં દીએ રે, જેને નથી મહારાજનો ડર તે કહો કેથી બીએ રે. સ્વામી કે જેને ભગવાનની બીક નથી એ કોનાથી બીવે? એવા પાપી જે પાપના પૂંજ દેખીને દૂર રહીએ. સ્વામીએ કહ્યું કે એનાથી દૂર રહેવું. બે વાત આમાં સ્વામી ભેગી કરે છે, સંગ શુદ્ધિ એવાથી દૂર રહેવું, અને બીજું સ્વામી કહે છે આપણી અંદર ના આવી જાય એનું પણ ધ્યાન રાખવું. કારણ કે એવું આપણે જોયા કરીએ ને, કોઈ જગ મોટાઈ પાછળ પડેલું કોઈ પણ વ્યક્તિ હોય, દુનિયાનો કોઈ પણ વ્યક્તિ હોય, એની પાછળ આપણે જોયા કરીએ ને, એટલે આપણને રોજ પછી સંકલ્પ કેવા થાય કે આવું હારું આપણું ક્યારે થાય, આપણે આવા કેદી થઈ જઈએ, આપણે આવા કેદી થઈ જઈએ, એમ જ થાય. અને એની અંદર કોઈ દી સુખ થયું નથી. શ્રીજી મહારાજની હરિચરણ સાગરમાં 8-9 મહિના પહેલાં એટલી સરસ વાત હતી આ બાબત ઉપર, મને તરંગને એ સ્મૃતિ નથી રહ્યું, પણ બહુ સરસ વાતો મહારાજે આના વિશે કરી હતી કે એની અંદર એકલું દુઃખ, દુઃખને દુઃખ જ છે. કારણ કે એની જો વ્યવહારનું ગુણાદિતાનંદ સ્વામીએ કીધું કે જો ગાદીમાં સુખ હોય તો એક અમને પૂછો, અક્ષરાનંદ સ્વામીને પૂછો, ના રઘુવીરજી મહારાજને પૂછો. સ્વામી કે પૂછો સુખ હોય તો, કારણ કે એની અંદર ઘણું બધું એવું આવે કે એની અંદર ઘણી પ્રકારની જગતની મોટાઈ આવે. હવે એને જો એવા આધ્યાત્મિક કક્ષાનો મોટો પુરુષ, મોટા મુક્ત ન હોય, બંધનને પામી જાય એવો જીવ હોય, તો બંધનને પામીને એમાંથી દુઃખ આવે. શ્રીજી મહારાજને પણ જે દિવસે બધું રામાનંદ સ્વામીએ સોંપવાનું કહ્યું, તેથી રામ શ્રીજી મહારાજના શબ્દો એ વાંચવા જેવા છે, વાંચવા જેવા છે. માટે આપણી પાસે તો એવી કોઈ જગતની મોટી મોટાઈ આપણામાં કંઈ એવું છે નહીં કે બતાવી દે શું આવે આપણી પાસે, પણ છતાં ક્યાંક આપણે સત્સંગના સમુદાયમાં રહેતા હોઈએ, ત્યાં કોઈક ભગવાનના એવા દાસભાવવાળા સંતો ભક્તો રહેતા હોય, આપણને ખબર ના હોય, અને આપણે એને દુખવી કાઢીએ વર્તનથી, વાણીથી, આપણા જીવનથી, તે આપણને નુકસાન કરે. એટલે મહારાજે બહુ સરસ પ્રથમના 69માં વચનામૃતમાં કીધું, અતિશય ગરીબપણું પકડવું. અતિશય ગરીબપણું પકડે ને એટલે એની અંદર ભગવાન એને રોજ
રોજ રોજ પોતાની તરફ ખેંચતા જાય. કારણ કે ભગવાન બહુ ગરીબ થઈને રહે છે. ભગવાન કોઈ પર રૂઆપ કરે, 7:30 આપણે આરતી કરવી હોય પણ કોઈ કારણસર હાલો પટકો ધરાવવામાં પૂજારી સંત હોય ને એને વાર લાગી ગઈ ને 7:30 ને 5 થઈ ગઈ તો ભગવાન રૂઆપ કરે, ખરા સમજો છો હું તમે? એવું કરે, પાવર કરે? 11:30 થાળ ધરાવાતો હોય ને કોઈ ભગત દર્શને આવ્યા 11:30 જ એક્ઝેક્ટ, સંતો પડદો પાડવાની તૈયારી હોય, ઓલા ભગત કે સ્વામી દર્શન બાકી, સંતો કે સારું દર્શન કરી લો હાલો, તે એ દર્શન કરે પછી કે મારા ઘરવાળા નજીકથી કરવા છે, હાલો ભાઈ એ દર્શન કરી લે હાલો, તે 11:30 ને 10 ને 5 મિનિટ 12:15 થઈ જાય તો ભગવાન કે તમે સમજો છો? ખરેખર એવું ના થવું જોઈએ, પણ માનો ક્યારેક પ્રસંગોપાત કોઈ કારણસર કરવું પડ્યું તો ભગવાન એવું કહે છે કે તમે સમજો છો હું? એવું કહે છે. રાત્રે ભગવાનને ખબર હોય આટલો હોલ છે ને આની અંદર સેવા ચાલતી હશે, 10 વાગ્યા છે અને હવે મારે તો પોઢવાનો, મારું પોઢણ્યું તો બોલી લીધું આ લોકોએ પણ હજુ સેવા ચાલુ રાખી છે, ભગવાન એવું કહે છે કે હું મંડ્યા છો ભાઈ? કહે છે એવું? કોઈ રૂઆપ ખરો? કંઈ નહીં. પણ હા, પણ આપણે કેટલું મંડ્યા છો ભાઈ? હવે હોવા દો શાંતિથી. એક તો ભૂખ લાગ્યો ટાઈમે ખાવાનુંય આપતા નથી, કહીએ ને આપણે હામું ભાળતાય નથી. ભગવાન હામું આપણે આમ થોડી વાર દર્શન કર્યા અને પછી આપણે 2 કલાક અહીં બેઠા બેઠા આપણે એકાબીજા હામું જોઈને વાતો કર્યા કરીએ, ભગવાન હામું જોઈએ જ નહીં તો કે એટલે તમે મને સમજો છો? તમને મારી કિંમત છે? આપણે ઊભા હોઈએ અને કોઈ 2 જણ આપણી હામું જોવે જ નહીં તો આપણને કેવો સંકલ્પ થાય? 2 કલાક સુધી આપણે એની હામું જોઈએ અને એ આપણી હામું જોવે જ નહીં 2 જણા, આપણને કહે પણ નહીં કે આ ખુરશી બેહો તમે વાત કરવા, તો આપણને કેવું લાગે? કલ્પના કરો તો કેવો વિચાર આવે. અને ભગવાનને કંઈ નહીં. કોઈ ભગવાનને કે તમે ઊભા છો ને આ 2 વાતો કરો છો ને તમારે હામું જોતા નથી, કંઈ નહીં, કંઈ એ મારું નહીં કામ હોય, કામ પડશે એટલે અહીંયા જ આવવાનો છે, કામ પડશે એટલે હમણાં 2 જણા અહીં આવશે, નથી પડ્યું તો આવતી ભલે ને વાતો કરતા, મારે હું એ વાતો કરે છે ને સુખિયા છે, ભલે સુખિયા રહ્યા, એકાબીજાના આધારે સુખી થઈ જતા હોય તો ભલે ને સુખી થતા, જેથી જરૂર પડે તેથી આવશે. અને જ્યારે જઈએ પાછા આપણે મહારાજ પાસે ત્યારે મહારાજ શું કે? કંઈ વાંધો નહીં, કરી દેશું. હા, ગરીબપણું છે એ ભગવાનનું. શું છે? ગરીબપણું. કાંઈ ભગવાન એવું નથી, ભગવાન કાંઈ આવે બસ અર્ચા સ્વરૂપે થઈ ગયા એટલે, એવું નથી. જગન્નાથપુરીની મૂર્તિમાં રહીને મહારાજ કે અમે પૂજારીના છળકપટને ભક્તિભાવને જોતા. આજે ઘનશ્યામ મહારાજ, પીવડા ઘનશ્યામ મહારાજ કેટલાની પ્રાર્થના સાંભળે છે, એને ફળે છે, કેટલાના કેટલા સંકલ્પો પૂરા થાય છે, આ બધું થાય છે. તો ભગવાન ના હોય તો કેવી રીતે થાય? ભગવાન તો છે જ, પણ છતાં પણ ભગવાનનું ગરીબપણું. ભગવાન કે હું આટલો ગરીબ, આટલો સમર્થ થઈને ગરીબ બનું અને તમે કાંઈ તમારી અંદર નહીં, તમે પાવરવાળા થાવ, એ ભગવાન કે મને પોસાય કેમ? જેના નિર્માની ભગવાન એનો ભક્ત પણ એવો નિર્માની દાસ જોઈએ. ભગવાન સ્વામિનારાયણ દાસના દાસ થઈને રહ્યા છે. મહારાજ કે હું તો ભગવાનના ભક્તનો પણ ભક્ત છું, હું ભગવાનના ભક્તની ભક્તિ કરું છું, મધ્યનું 28મું વચનામૃત. એવી રીતે આપણને પણ સ્વામી એવું સમજાવે છે કે એવી રીતે આપણે જો વર્તીશું તો ક્યારેય જીવનની અંદર વિઘ્ન નહીં આવે અને આપણે સહજ રીતે આપણો આ જન્મ ક્યારેય વ્યર્થ નહીં જાય અને ભગવાન સુધી સહજ રીતે પહોંચી જશું. સ્વામી આવું આ પદ 47 અને 48માં આપણને એ વાત સમજાવી છે. ઘનશ્યામ મહારાજની જે શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે ઘનશ્યામ મહારાજની.